હે ગાઈઝ, હે મિત્રો, હેલો ફ્રેન્ડ્સ. આજે આપણે જે વાંચવાના છે વન લાઇનર કરંટ અફેર્સ 18 જૂન 2018 ના. ઓકે, લેટ સ્ટાર્ટ. આપણી સાઇટ છે www.padhaipassion.com. ચાલો શરૂ કરીએ. રોક બેન્ડ મેટાલિકા હેઝ બીન ઓનર્ડ વિથ પ્રેસ્ટિજિયસ પોલાર મ્યુઝિક પ્રાઇઝ. મિત્રો, રોક બેન્ડ મેટાલિકા કરીને પ્રતિષ્ઠિત પોલાર મ્યુઝિક પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યું છે. મિત્રો, પોલાર મ્યુઝિક પ્રાઇઝ જે છે તે સ્વીડનની છે, સ્વીડનની એક મ્યુઝિકલ સન્માનિત પ્રાઇઝ છે તે, રાઈટ, સ્વીડનની. તો એ ધ્યાનમાં રાખવું, રોક બેન્ડ મેટાલિકા. ઓકે, વિજય કુમાર કોણ છે? અપોઇન્ટ થયા છે નેક્સ્ટ હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા ટુ પપુઆ ગિનિયા. રાઈટ, વિજયકુમારે પપુઆ ન્યૂ ગિનિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, વિજયકુમાર જે છે તે આપણા ઇન્ડિયાના એમ્બસી કાઉન્સિલર છે સ્ટોકહોમના. હાલમાં સ્ટોકહોમના કાઉન્સિલર છે, ઇન્ડિયાની એમ્બસી સંભાળે છે ત્યાં. હવે એ હાઈ કમિશનર અપોઇન્ટ થઈ ગયા છે પપુઆ ન્યૂ ગિનિયામાં. તો તમારું મિત્રો હોમવર્ક છે કે પપુઆ ન્યૂ ગિનિયા જે છે તે ક્યાં આવ્યું છે, કયા કોન્ટિનેન્ટમાં આવ્યું છે, રાઈટ, તે તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પવનકુમાર ચેમલિંગે ઇકફાઈ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી આપવામાં આવી છે. મિત્રો, ડોક્ટરેટની પદવી ઇકફાઈ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે. પવનકુમાર ચેમલિંગ, આર્યા પવનકુમાર ચેમલિંગ એ કોણ છે? એ છે સિક્કિમના ચીફ મિનિસ્ટર. રાઈટ, સિક્કિમના ચીફ મિનિસ્ટર પવનકુમાર ચેમલિંગે ડોક્ટરેટની ડિગ્રી હાંસિલ કરી છે ઇકફાઈ યુનિવર્સિટીમાંથી. રાઈટ, તો મિત્રો તમારું હોમવર્ક છે કે ઇકફાઈનો ફૂલ ફોર્મ તમારે લખીને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં. સેન ફ્રાન્સિસ્કોને પ્રથમ મહિલા બ્લેક કલર મેયર મળ્યું. એ પહેલી એવી એક લેડી આવી છે જે બ્લેક છે, સેન ફ્રાન્સિસ્કોની મેયર બની છે. મિત્રો, સેન ફ્રાન્સિસ્કો જે છે તે સિટી છે કેલિફોર્નિયાની. રાઈટ, કેલિફોર્નિયામાં આવી છે આ સિટી સેન ફ્રાન્સિસ્કો. નામ વાંચવામાં મજા આવે છે, રાઈટ, સેન ફ્રાન્સિસ્કો. તો મિત્રો, આ જે બ્લેક વુમન છે તે તમારે મને એનું નામ કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે કે આ જે બ્લેક મેયર જે બની છે એમનું નામ શું છે. રાઈટ, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ચેરપર્સન ઓફ સાસકાવા એટલે કે સાસકાવા ઇન્ડિયા લેપ્રસી. રાઈટ, સાસકાવા ઇન્ડિયા લેપ્રસી ફાઉન્ડેશનના ચેરમેન. લેપ્રસી મિત્રો, લિપ્રસી એટલે કે સ્કિન ડિઝીઝ હોય છે, તમને બધાને ખબર છે, એક સ્કિનની બીમારી હોય છે. તેમના જે ચેરમેન છે તરુણ દાસને પોતાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, એટલે કે ઇન્ડિયા અને જાપાનના વચ્ચે દ્વિપક્ષીય બાયલેટરલ રિલેશન્સને મજબૂત બનાવવા અને યોગદાન બદલ એમને પોતાનું યોગદાન પણ બહુ બધું આપ્યું છે, અચીવમેન્ટ્સ કર્યા છે. એના બદલ જાપાને ઇમ્પિરિયલ સુશોભન પર આપવાનું આપ્યું છે. મિત્રો, જેપાન ઇમ્પિરિયલ ડેકોરેશન એમનું એક સૌથી મોટું મેડલ હોય છે જે લોકો અચીવ કરે છે, એમને આપવામાં આવે છે. રાઈટ, સો તરુણ દાસ ઇમ્પોર્ટન્ટ છે. ચેરમેન કોના છે? સાસકાવા ઇન્ડિયા લિપ્રસી ફાઉન્ડેશનના. ઓકે, વેટરન જર્નલિસ્ટ, એક જર્નલિસ્ટ અને ઓથર પણ હતા, કવિ પણ હતા અને લેખક પણ હતા, અધિરાજુ વેંકટેશ્વરા રાવ. વેટરન પત્રકાર અને લેખક આદિરાજુ વેંકટેશ રાવનું અવસાન થયું અને તે 80 વર્ષના હતા. મિત્રો, આ જે છે એમને બહુ બધા એડિટોરિયલ્સ લખ્યા છે, જેમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યા છે, પછી ડેકન ક્રોનિકલ્સમાં લખ્યા છે. માન્યતા છે એમની જે લેખકીય જે લખે છે તે. રાઈટ, મિત્રો તમારું હોમવર્ક છે કે આ જે અધિરાજુ વેંકટેશ રાવ છે કયા સ્ટેટથી છે, કયા રાજ્યથી છે, રાઈટ, એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પ્રેસિડેન્ટ આપણા જે રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ થ્રી નેશન વિઝિટ પર છે, એટલે કે થ્રી નેશન કયા કયા છે? ગ્રીસ, સરિનામ અને ક્યુબા. મિત્રો, ગ્રીસ, સરિનામ અને ક્યુબા ત્રણેય દેશોની મુલાકાત પર છે. મિત્રો,
તો તમારું હોમવર્ક હોમવર્ક એ છે કે ગ્રીસ, સરિનામ અને ક્યુબાની રાજધાની મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાની છે. રાજધાની એટલે કે કેપિટલ, રાઈટ? ઓમાર અલ રઝાક, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ન્યૂઝ. ઓમાર અલ રઝાક વોઝ સ્વોન ઇન એઝ જોર્ડન્સ પ્રાઇમ મિનિસ્ટર. ઓમાર અલ રઝાકને જોર્ડનના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મિત્રો, ઓમાર અલ રઝાક પહેલાંથી જ બહુ બધા નેશનલ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન સંભાળતા હતા ત્યાં જોર્ડનમાં. જોર્ડનની જે કેપિટલ છે અમાન, અને કરન્સી છે જોર્ડનિયન દિનાર, રાઈટ? મિત્રો, તમારું હોમવર્ક છે કે ઓમાર અલ રઝાક હમણાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે, હમણાં વડાપ્રધાન બન્યા છે, એના પહેલાં કોણ હતું? પ્રિસીડર એને કહેવાય, રાઈટ? પ્રિસીડર કોણ હતું ઓમાર અલ રઝાકના? ઓકે, કમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવજો. ઓકે, તો મિત્રો, તમને અગર અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ શેર કરો અને લાઈક પણ કરજો. પઢાઈ પેશન, રાઈટ? અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. ઓકે.